બાળકો આ અગાઉ આપણે સ્થાન કિંમત જોઈ ગયા, ત્યાર પછી નો આપણો પ્રશ્ન 17 મણકા ઘોડી ના આધારે સંખ્યા લખો, એટલે કે અહીં આપણને મણકા ઘોડી આપેલી છે. ઘોડી એટલે કે ઊભી લીટી જેમાં આપણને આ જે ગોળ ગોળ દેખાય છે તે મણકા છે, તેને આપણે ગણવાના છે અને તે સંખ્યા કઈ છે તે નક્કી કરવાની છે. એટલે કે આ જે સોના સ્થાન વાળી ઘોડી છે તેની ઉપર કેટલા મણકા છે? તો કે 1. આ જે દશક ના સ્થાન ઉપર કેટલા મણકા છે? 2. તો કે 2. જ્યારે એકમ ના સ્થાન ઉપર 1 2 3. એટલે કે આપેલી સંખ્યા કઈ હશે? 1 2 3, એટલે કે 123. ત્યાર પછીનો આપણો બીજો પ્રશ્ન. સૌથી પહેલી લીટી છે સોની મણકા ઘોડી, તેમાં કેટલા મણકા આપેલા છે? 1. ત્યાર પછી દશક ના સ્થાન પર એક પણ મણકો નથી આપ્યો, એટલે કે 0. ત્યારબાદ એકમ ના સ્થાન પર 1 2 3 અને 4, એટલે કે ચોગડે 4. બાળકો આપેલી સંખ્યા કઈ થઈ? 1 0 4, એટલે કે 104. ત્યાર પછી સોના સ્થાન ઉપર 1 2 3 આપેલા છે, જ્યારે દશક ના સ્થાન ઉપર એક મણકો આપેલો છે. પણ એકમ ના સ્થાન ઉપર આપણે કેટલા મણકા આપ્યા છે? 1 અને 2, એટલે કે 3 1 2, 312. અહીંયા આપણે 3 મણકા ઘોડી જોઈ જુદી જુદી. આવી જ રીતે બીજી મણકા ઘોડી તમારે CW અને SW માં જાતે કરવાની છે. ત્યાર પછીનો પ્રશ્ન 18. નીચેની સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યા ઉપર આપણે શું કરવાનું છે? ગોળ એટલે કે વર્તુળ તથા સૌથી મોટી સંખ્યા ઉપર આપણે ચોરસ કરવાનું છે. હવે જો બાળકો નાની સંખ્યા હશે એના ઉપર આપણે ગોળ કરીશું, જ્યારે મોટી સંખ્યા હશે એના ઉપર આપણે ચોરસ કરશું. જુઓ નાની સંખ્યા કઈ મોટી સંખ્યા કઈ એ આપણે અગાઉ શીખી ગયા કે દશક ના સ્થાન ઉપર નક્કી કરીએ છીએ, એટલે કે અહીં દશક નું સ્થાન છે 1, અહીંયા દશક ના સ્થાન ઉપર 2, અહીં 33 માં 3, 84 માં 4 તથા 45 માં 4. હવે જો આમાંથી સૌથી નાની સંખ્યા કઈ છે? તો કે 1, એટલે કે એકડે બમણે 12 છે એ સૌથી નાની સંખ્યા છે. જ્યારે નાની સંખ્યા ઉપર આપણે શું કરવાનું હોય છે? તો કે વર્તુળ કરી નાખ્યું ને. ત્યારબાદ મોટી સંખ્યા, મોટી સંખ્યા છે 2 3 8 અને 4, આમાંથી મોટી સંખ્યા કઈ થશે? તો કે 8, એટલે કે 84 ઉપર આપણે શું કરવું પડે? ચોરસ. ત્યાર પછીનું બીજું, આપણને ખબર જ છે કે 2 અંકની સંખ્યા કોઈ નાની હોય જ્યારે 3 અંકની સંખ્યા હોય એના કરતા મોટી હોય. અહીંયા જો એક જ ખાલી 2 અંકની આપી છે, બાકી બધી 3 અંકની, એટલે કે 8 2 9 89 છે તે સૌથી મોટા થશે. હવે જો આ 4 સંખ્યા છે એમાંથી આપણે નક્કી કરવાનું છે જેમાં સોનો અંક બધામાં સરખો જ છે, એટલે કે હવે આપણે કયો અંક જોશું? દશક નો અંક. 169 માં 6 છે, 107 માં 0 છે, 183 માં 8 છે અને 148 માં દશક નો અંક 4 છે. હવે જો આ બધામાંથી દશક નો અંક સેમાં મોટો છે? તો કે 8, એટલે કે 183 છે તે સૌથી મોટી